નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે રાહુલ વેકરિયા અને ગયા લેક્ચરમાં આપણે પાંચમો દાખલો હોમવર્કમાં આપેલો હતો ક્વેશ્ચન નંબર ફોર સ્વાધ્ય બે પોઈન્ટ પાંચનો પાંચમો દાખલો હોમવર્કમાં હતો તો આજના વિડીયોમાં આપણે પાંચમા દાખલાથી શરૂઆત કરીશું અને ક્વેશ્ચન નંબર ફાઇવ પણ આપણે જોઈશું એના બે દાખલા છે ક્વેશ્ચન નંબર ફાઈવના તે પણ આપણે જોઈશું હજી પાંચમો દાખલો છઠ્ઠો દાખલો અને પછી ક્વેશ્ચન નંબર ફાઈવ બરાબર તો ક્વેશ્ચન નંબર ફાઈવ સ્ટાર્ટ કરીએ આપણે શું કરશું આપણે ઓછા બે એક્સ નો વર્ગ તમારે ગણેલો જ છે વેરીફાઈ કરી લેજો પાંચ વાય નો વર્ગ ઓછા વર્ગ ન આવે બે ગુણ્યા બીજું ત્રીજું બે ગુણ્યા ત્રીજું પેલું અથવા તો પેલું ત્રીજું બરાબર પેલા પેલું બીજું બીજું ત્રીજું પછી પેલું ત્રીજું ચાલો પચીસ વાય વર્ગ વત્તા નવ ઝેડ વર્ગ હવે વધે ઓછા શું થઈ જશે અહિયાં ઓછા બે બે ચાર ને ચાર પંચા વીસ એક્સ વાય વધતે ઓછા અહીંયા પણ ઓછા પાંચ તેરી પંદર ને પંદર બે ત્રીસ વાય ઝેડ ઓછે ઓછે વત્તા ને વધતે વધતે વત્તા શું આવશે બે બે ચાર ને ચાર તેરી બાર ઝેડ એક્સ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપેલો અને ન જેને થયો હોય દાખલો હજી સુધી એ હવે ગણી નાખજો બરાબર તો એના પછી જોઈએ આપણે દાખલો નંબર છ એકના છેદમાં ચાર એ એકના છેદમાં ટુ બી એકનો વર્ગ આ રીતનો આપને આપેલો છે હવે અહીંયા અપૂર્ણાંક જોઈને બી જવાની કોઈ જરૂર છે નહીં રકમ જોઈને ક્યારેય દાખલો જોઈને બી જવાનું હોય નહીં આપને નિયમ ખબર હોય સ્ટેપ ફોલો કરવાના તો શું છે આપણીમાં સ્ટેપ એ આપણે ફોલો કરીએ તો એકના છેદમાં ચાર એનો વર્ગ વત્તા એકના છેદમાં બે બીનો નો વર્ગ ભલે ઓછા છે એટલે ઓછા લઈ આપડે બરાબર વત્તા એકનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું બીજું એકના છેદમાં ચાર એ ઓછા એકના છેદમાં બે બી છે ને આમ વત્તા બે બીજું ત્રીજું ઓછા એકના છેદમાં બે બી અને એક વત્તા બે ગુણ્યા પેલું ત્રીજું એટલે કે એકના છેદમાં ચાર એ અને એક રેડી ગણી નાખીએ આપણે એક છેદમાં સોળ અને એનો વર્ગ એટલે કે એ વર્ગના છેદમાં સોળ બીનો વર્ગ અને બી એટલે ચાર એટલે બી વર્ગના છેદમાં ચાર વત્તા એક વત્તા અહીંયા જોઈએ બે બે ઉડે તો ઉડી જાય એટલે શું છે એ બી છેદમાં ચાર પણ કેવા વત્તે ઓછે ઓછા તો કેવા આવશે ઓછા એ બી ના છેદમાં ચાર ચાલો અહીંયા વત્તે ઓછે ઓછા બે બે ઉડી ગયા એટલે શું આવશે ઓછા બી અહીંયા બે બે ઉડશે એટલે બે બે ચાર અહીંયા શું આવશે વત્તા એ છેદમાં બે તો આ તો આપણો દાખલો એકદમ ઇઝી રકમ જોઈને બી જવાનું છે નહીં ફરી એકવાર જોઈને વ્યવસ્થિત ગણજો એટલે આવડી જાય બરાબર ત્યારબાદ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર પાડો પાડો આપણે આપણે આગળ કરતા ઉપયોગ કરીને શું હતા વિસ્તરણ એટલે એનું ઊંધું બરાબર મોટું પદ આપેલું એમાંથી આપણે નાનું સ્વરૂપ ફેરવાનું નાનામાંથી મોટું કરીએ એટલે વિસ્તરણ મોટામાંથી નાનું કરીએ એટલે અવયવ બરાબર બીજું કાંઈ લાંબુ વિચારવાનું હોય નહીં હોય બધું એ જ નિત્ય સમજ હોય પણ આપણે નિત્ય સમને ઊંધા યુઝ કરવાના આપણે જોઈએ પેલો દાખલો નવ વાય વર્ગ સોળ ઝેડ વર્ગ વધતા બાર એક્સ વાય ઓછા ચોવીસ વાય ઝેડ ઓછા સોળ એક્સ ઝેડ બરાબર હવે અહીંયા આપણે અવયવ પાડવાના છે એટલે કઈ રીતના પાડશું તો લખીએ જે આપણે આગળ દાખલો કર્યો એ જ નીતિ વાપરવાનો છે એક્સ વત્તા વાય આખા કાઉસનો વર્ગ એ જ નિત્ય સમનો અહીંયા ઉપયોગ થાય છે પણ કઈ રીતના જોઈએ પહેલાં પદનું વર્ગ મૂળ કરીએ એટલે આમ થાય બે એક્સનો વર્ગ જો આ કાઉસ ખોલો એટલે નો વર્ગ ચાર ને એક્સનો વર્ગ તો એવી જ રીતના નાનું લખવું હોય તો કેમ લખાય તો કે ત્રણ વાયનો વર્ગ અહીંયા ચાર ઝેડનો વર્ગ થાય હવે આ પદ છે એ કઈ રીતના લખવું છે એમાં તો કે બે ગુણ્યા પેલું બીજું પહેલું પદ ક્યુ છે આપણી પાસે બે એક્સ બીજું પદ ક્યુ છે આપણી પાસે ત્રણ વાય સમજાય શું હાલે છે જો ત્રણ બે છ ને છ બે બાર બાર એક્સ વાય આવી ગયા પછી વધતા ને ઓછા આપણે પછી જોઈશું હમણાં બરાબર પહેલાં અહીંયા વધતા જ મૂકી દઈએ બે ગુણ્યા શું બીજું બીજું પેલું બીજું આવી ગયું હવે બીજું ત્રીજું તો ત્રણ વાય અને ચાર ઝેડ પછી શું આવશે બે ગુણ્યા પેલું ત્રીજું બરાબર હવે જો કાઉસ ખોલો જોઈએ ચાર તેરી બાર બાર બે ચોવીસ મળી જાય ચોવીસ વાય ઝેડ ચાર બે આઠ ને આઠ બે સોળ સોળ એક ઝેડ મળી જાય એટલે કે આપણી ગણતરી હાચી છે પણ હવે જુઓ વત્તા અને ઓછા કઈ રીતના મૂકવા તો અહીંયા જુઓ બીજું પદ એટલે કે છેલ્લું પદ અને વચ્ચેનું પદ એટલે કે ઓછા ચોવીસ એટલે કે આ સ્ટેપમાં માઇનસ આવવા જોઈએ ને આ સ્ટેપમાં માઇનસ આવવા જોઈએ તો આ બે સ્ટેપમાં કોમન પદ ક્યું દેખાય છે તમને તો કે ચાર ઝેડ તો ચાર ઝેડને હું દઈ દેવાના માઇનસ એટલે અહીંયા ચાર ઝેડને માઇનસ દઈ દેવાના બરાબર ચાર ઝેડને આપણે શું દઈ દેવા આપણે માઇનસ શા માટે હવે જોવો જોઈએ વત્તે ઓછે ઓછા અને ચાર તેરી બાર ને બાર બે ચોવીસ વધતે ઓછે ઓછા ચોકે ચોકે સોળ ખ્યાલ આવે તો લખી નાખીએ આપણે કેવું પદ લખશું તો કે બે એક્સ વત્તા ત્રણ વાય ઓછા ચાર ઝેડનો વર્ગ કેમ કે અહીંયા ઓછા ચાર ઝેડ ને આપણે એટલે બધે ઓછા થઈ જાય હવે આ બે આ પદ નો વર્ગ છે એટલે બે વાર લખી શકીએ આ પદ ને આપણે વર્ગ એટલે બે વાર થાય ને તો લખી નાખવાનો બે વાર એ આપડા નહીં આવે સોરી હા આપડે આવ્યું દાખલો સિમ્પલ બીજો દાખલો જોઈએ એટલે ખ્યાલ આવે ટુ એક્સ વર્ગ વાય વર્ગ આઠ ઝેડ વર્ગ એક્સ વાય ફતા ચાર વર્ગ બે વાય ઝેડ ઓછા આઠ એક ઝેડ છે આમ આપેલું હા તો આમાં પણ સેમ ટુ ઉપરનો દાખલો ગણો એ રીતના કરીએ ટ્રાય એટલે શું આવે તો કે બે છે બે વર્ગમુણ કાઢવો પડે બે નું વર્ગમૂળ એટલે વર્ગમૂળવા બે એક્સ આખા કાઉસની માથે વર્ગ વત્તા વાય વર્ગ વત્તા આઠનું વર્ગમૂળ કાઢીએ આપણે જો અહીંયા તમને સમજાવું આઠનું વર્ગમૂળ કાઢીએ એટલે શું તો કે ચાર ગુણ્યા બે લખી શકીએ ચાર બાર આવી જાય એટલે બે વર્ગુણવા બે આઠનું વર્ગમૂળ શું આવે બે વર્ગુણવા બે તો આપણે લખીએ બે વર્ગુણવા બે ઝેડ સ્ક્વેર વત્તા જ મૂકવાના આપણે ઓછાની નિશાની તો પછી આપણે સેટિંગ કરશું આ રીતના આમાં જેમ કર્યું હતું એમ તો મૂકીએ બે પહેલું પદ અને બીજું પદ વત્તા બે બીજું પદ અને ત્રીજું પદ વત્તા બે પહેલું પદ અને ત્રીજું પદ ઝેડ છે ને ત્રીજા પદમાં ઝેડ છે બરાબર હવે જુઓ પહેલું પદ અને ત્રીજું પદ એટલે કે આ પદ ને આ પદમાં શું છે માઇનસ છે તો આ પદ અને આ પદમાં ક્યુ પદ કોમન છે તો કે ટુ એક્સ વાળું છે કોમન તો એને કરી દેખીએ માઇનસ આપણે એટલે અહીંયા આગળનું પદ છે એમાં માઇનસ આવી જાય હવે જોવું જોઈએ વત્તે ઓછે ઓછા બે વર્ગુણો બે એક્સ વાય છે અને અહીંયા જોવું જોઈએ વત્તે ઓછે ઓછા બે બે ચાર બરાબર આ બે બે ચાર અને વર્ગવા બે વર્ગુણવા બે એટલે બે 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 ચાર અને ચાર બે આઠ એક્સ ઝેડ મળે છે ને મળી જાય બધા પદ તો આપણે લખી નાખીએ ઓછા બે એક્સ સોરી ઓછા વર્ગુણવા બે એક્સ વત્તા વાય વત્તા બે વર્ગુણવા બે ઝેડ નો વર્ગ આ બે પદને બે વાર લખી નાખીએ આપણો જવાબ એકદમ ઇઝી વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં તો આટલું જ અને વિદ્યાર્થી મિત્રો આજના હોમવર્કમાં તમને આપું છું આ બે દાખલા છે એ બે વખત ગણવાના છે આ બે દાખલા એકવાર તમે ફેરબુકમાં લખો એ અને એકવાર તમારે રફ બુકમાં લખવાનું છે આમ ટોટલ બે વખત તમારે લખીને ફોટો પાડીને મને મોકલવાનો છે આ બેનના દાખલા તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળશું નવા વિડીયોમાં